नमस्कार @gujaratમાં આપનો સ્વાગત છે। લવ જેહાદ પર અંકુશ મેળવવા માટે દેશના વિવિધ રાજ્યોની સરકારો પોતાનો કાયદો બનાવી રહી છે। લવ જેહાદ પર કાયદો બનાવનાર રાજ્યોમાં ગુજરાતનો પણ દર્શક મિત્રો સમાવેશ થાય છે। ત્યારે હવે તે જ ગુજરાતના સુરત શહેરમાંથી લવ જેહાદનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં 5 બાળકોના પિતાએ કથિત રૂપે પોતાની ધાર્મિક ઓળખ છુપાવીને બીજા ધર્મની યુવતી સાથે લગ્ન કરી દીધા। જી હા, સુરત શહેરના ડિંડોલી વિસ્તારનો આ લવ જેહાદનો કિસ્સો હાલ ખૂબ જ ચર્ચામાં છે। આરોપીનું નામ છે અખ્તર શેખ। ખબરો અનુસાર તેને કથિત રૂપે પોતાનું નામ મુકેશ ગુપ્તા જણાવીને હિન્દુ ધર્મની યુવતી સાથે લગ્ન કરી લીધા। અખ્તર શેખનું સત્ય પ્રકાશમાં આવ્યું ત્યારે તેની સાથે લગ્ન કરનાર યુવતીએ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી। શું છે સમગ્ર મામલો, આ અંગે પોલીસનું શું કહેવું છે, તમામ બાબતે તમને જાણકારી આપીશું। પરંતુ એ પહેલાં જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। દર્શક મિત્રો, સમગ્ર મામલે જો ડિટેલમાં આપણે વાત કરીએ તો અખ્તર શેખ સુરતનો જ રહેવાસી છે। તે 5 બાળકોનો પિતા છે અને તેની ઉંમર 50 વર્ષ હોવાનું જણાવાયું। તો આશરે 20 વર્ષીય પીડિતા પણ સુરતની રહેવાસી છે। તે 2018થી શહેરમાં એક ટેલિકોમ કંપનીના સ્ટોરમાં કામ કરતી હતી। આ જ સ્ટોર પર મુકેશ ગુપ્તા નામનો 50 વર્ષીય પુરુષ આવતો રહેતો। અહીંથી જ પીડિતા અને મુકેશનો થયો પરિચય। મુકેશે યુવતીને કહ્યું કે તે રેલવેમાં કામ કરે છે અને અપરિણીત છે, કુંવારો છે। બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા। મુકેશ ગુપ્તાએ યુવતીના ઘરના લોકોને પોતે રેલવે કર્મચારી તરીકે કામ કરે છે તેમ જણાવ્યું અને યુવતીને હંમેશા ખુશ રાખશે તેવી ખાતરી આપી। 2019માં બંનેએ સુરતના એક મંદિરમાં હિન્દુ રીતિરિવાજ મુજબ લગ્ન પણ કર્યા। બાદમાં બંનેને એક પુત્ર થયો। પરંતુ 2021માં પીડિતાને ખબર પડી કે મુકેશની ખરી ઓળખ મોહમ્મદ અખ્તર શેખ છે, તે પરિણીત છે અને તેને 5 બાળકો પણ છે। જી હા દર્શક મિત્રો, 3 મહિના પહેલા પીડિતાના હાથમાં મુકેશના આધાર કાર્ડનો ફોટો આવી ગયો, ફોટો મળી ગયો આધાર કાર્ડનો આ પીડિતાને મુકેશનો, જેમાં મોહમ્મદ અખ્તર સમત અલી શેખ રહે છત્રપતિ શિવાજીનગર ખાનપુરા લિંબાયત તેમ લખેલ હતું, જેને જોતા જ પીડિતા તો ચોંકી ઉઠી। ત્યારબાદ 2 મહિનામાં આજ પીડિતાએ અખ્તર સામે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કાયદાકીય કાર્યવાહી માટે અરજી કરી હતી। હવે 3 મહિના બાદ FIR નોંધવામાં આવી છે। ફરિયાદમાં પીડિતાએ એવો પણ દાવો કર્યો છે દર્શક મિત્રો કે નોકરી લગાવી આપવાના નામે આરોપીએ તેના પરિવાર પાસેથી 12 લાખ રૂપિયા પણ લીધા છે। રિપોર્ટ અનુસાર પતિ મુસ્લિમ હોવાની પત્નીને જાણ થતાં જ, પીડિતાને આ અંગે જાણ થતાં જ નમાઝ પઢવા અને બુરખો પહેરવા સહિતના અનેક દબાણો કરવામાં આવતા હતા, ત્યારે યુવતીએ ના પાડતા તેને માર મારવામાં પણ આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે। તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે અહેવાલો અનુસાર ACP સુરત પોલીસ અભિજીત સિંહ પરમારનું આ અંગે કહેવું છે કે આરોપી મોહમ્મદ વિરુદ્ધ લવ જેહાદના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ સાથે છેતરપિંડીની કલમ પણ ઉમેરવામાં આવી છે। હાલ તો આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે। દર્શક મિત્રો, અખ્તર શેખે સુરત સ્થિત યુવતીને રેલવે કર્મચારી અને અપરિણીત હોવાનું કહીને લવ જેહાદનો શિકાર બનાવી છે। પરંતુ જ્યારે અખ્તર શેખનું સત્ય જાણવા મળ્યું તો 3 મહિનાની મહેનત બાદ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે। હવે એક તરફ વિચારો દર્શક મિત્રો કે જ્યાં ગુજરાત સરકાર લવ જેહાદને લગતા કાયદામાં સુધારો કરે છે, તે જ રાજ્યમાં સુરત શહેર પણ લવ જેહાદની ફરિયાદ સરળતાથી નોંધતું નથી તેવી ચર્ચા ખૂબ જ ઉઠી રહી છે। કારણ કે FIR હિન્દુ સંગઠનોના દબાણના કારણે નોંધવામાં આવી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે। બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।